कटवा दे जा अपनी और सिर कटवा दे नार Thank you.
લાભીની જો અંદર ઉતરી જાય આ લાભી દસ પોખડી છે આ લાભી એ દસ પોખડી પીવડવામાં આવે લાભી જો ઉતરી જાય તેનો બેડો કે વાણીનો હોમકાર હોમકાર વાણી વાણી પણ પોતાના દુઃખે થાય જ્યાં સુધી આપણે લાભીને ઉલટાવીએ ના તો હજી ક્યાંથી આવેલો ક્યાં અસર હું કોણ છે એને ઓળખાતો નથી એને ઉલટાવી પડે જેના વાગ્યું તેના પુરાવા બોલે જેના પુરાવા બોલે કે જેના લગેલા કલેજામાં શબ્દ ગુરુના વેદના જોવાની વાતો સદગુરુ શ્વાન બતાવે મને બીજો ના જોવાને એની રીતો પતિવર્તા નારી હોય પદામણી પતિવર્તા નારી હોય પદામણી જાણે પીવું જુદી વાતો જેટલી બહેનો બેટી મારી વિનંતી છે જેટલી બહેનો બેટી હું એમને ખાસ મારી શબ્દની ઠોકર આપું કેમ કે આપણે અસ્ત્રીએ એવું નથી મનાવે નાજે ભાઈ મનાવી નાજે એવું નથી મનાતું કેમ એ બહેનોમાં ખાસ સત્ય રહેલું છે બહેનોમાં સત્ય છે પણ એ જ્ઞાના અંધારા લીધે અટકાઈ ગયેલું છે બાકી એમનામાં છે પણ ક્યારે એને પ્રગટ કરવું હોય તો પતિવર્તા પતિએ એમનો પતિએ કોણ એ પરમેશ્વર જેને ભગવાન તોલે માની અને જો સેવા કરે એ પતિવર્તા એને પતિવર્તા નાર કહેવામાં પતિવર્તા અસ્ત્રી કહેવાનું હોય અને તે આવું ગામ હતું આ ગામની અંદર અમારા ખેમદા સાહેબ જેવા જગદીશ સાહેબ જેવા બે ત્રણ સાધુ આવે એટલે એમને જવાનું તો આગળ પણ એમને પછી ગામમાં એને પ્રશ્ન કર્યો અહીં કોઈ ભગત છે તો કહો છે એમ ઘર બતાવ્યું એટલે બે ત્રણ સાધુ આવ્યા એટલે બધા એ સાધુ કે અમને ઘેર ગયા એટલે ભગત તો ઘેર જ હતા ભગત ઘેર જ હતા ને ઓહો પધારો પધારો હો દાદુ આવો પ્રભુ આવો મારા દયાલુ પેલો તો હરખના માં એમ કે આનંદમાં પાર નહીં આવે પેલા ભગત તો કેમ કે સેવાધીન થયેલો એટલે એને બહુ હરકે એટલે બે ત્રણ સાધુ એમને ત્યાં પધાર્યા અને આવકાર દીધો આસન આપવા બેસાડ્યા પાણી આપ્યું ચા પાણી કરી કેટલો હરખાયો પેલો ભગત પણ એની ધર્મવાળી સારી પીવી થાય ભગવાન આવ્યા તો મારે કઈક કરવું જોઈએ હે બ્રહ્મભોજન શું બ્રહ્મભોજન એટલે પેલા કીધું બાપજી બધા તમે અહીં બેહો શાંતિથી આરામ કરો હું જરા ગામમાં જતો આવું એટલે પેલો ભગત ઉઠ્યો હશે અમારે અહીંયા જયપુર જેવું શહેર એટલે પેલો પાકું સુધી લેવા ગયો પાકું સુધી લેવા ગયો પણ પેલી હું કહ્યું પેલો બધા ઓટલે બેઠેલા હતા અને પેલી ચૂલે ગઈ ચૂલે જઈને મો ઢોકો મોડી પેલા રડવા મોડી વાત આવી છે વાત આવી છે કઈ ખબર આવી છે પછી વિલાપ કરી કરી રડે ચૂલેજી હો એટલે પેલા બહુ રડે કૃષ્ણ જાણના પૂછો કે વાત આવી હે પિયર મચી શું છે બહુ રડે છે પેલો પૂછવા ગયો હા બેન કઈ વાત આવી તમારા પિયર મચી ગમત હતી બહુ વિલાપ કરી રડો છે ઓ ભાઈ મેં કઈ વાત નહીં આવી ખબર નહીં આવી મેં તમને રડું છું કેમ જો ભગત જ્યાં છે ને બધું લાવશે પાકું સીધું બધું બનાવીને તમને સારી રીતે ખવાડશે સારી રીતે તમને જમાડશે પણ છેલ્લી વખત સંમેલન સંમેલન મારે એટલે મેં રડું હું ભારો હાજી વાત અરે એના માટે મેં રડું છું કે
સમનારાળું છે કેમ કે પછી ખવાડ પીવાડ બધું આનંદ થઈ ગયો પછી સમેલ સમેલ મારે મહારાજ બધા તે ખુબ મેં કલા વાળા કે ભાઈ નહીં રોકાયા છે કેમ જતા કે સમેલું માંગતી રાખ્યા સમેલું માંગતી ભાગી પેલા મને હાવી પતિવ્રતા પાડી એ જ સ્ત્રી એટલા માટે એટલે કીધું પતિવ્રતા નારી હોય પણ અમને જાણે પીવું ની વાતો વિવેક વગર ની હેડે મળતી હે શું કે છે વિવેક ની હેડે મળતા આપણામાં કદાચ તમે એમ કહો મેં કહો મારા ઘરમાંથી કહો મારા ઘર વાંચન આવે હજારની હાડી ત્યારે હોય જેમ મારે વાંચ્યા ના પણ મોડામથી નીકળી જતા એટલે એ અસ્ત્રી કહેવાય નહીં ગમે એટલા રૂપાયો દાજીના પહેરાવ બધું પહેરાવે પણ જો સુધી ધર્મ ના માર્ગે ના ચડે પતિવ્રતા ના થાય ગુરુચર ના જાય તો હજી અસ્ત્રી કહેવાતી જ નથી જેને પતિવ્રતા એટલે સત્યંશયા એ રાજાની દીકરી હતી કોની રાજાની અને એના બાપને કીધું મારે એવો હોદો જોઈએ કે મારે પતિવ્રતા હે એનો હોદો તે હે માતા કૃષ્ણ ઉઠી પાડી હે એને પતિવ્રતા પાડી સત્યંશ જંગલમાં જઈને ઝૂંપડી કરી રહેતી હે તમે વિચાર કરો હે જંગલમાં જઈને ઝૂંપડી કરી રહેતી અને નારંગ મૃત્યુલોકમાં નારંગમુની ફરતા પણ એમાં બ્રહ્મા વિષ્ણુ માહિતી મળ્યા આજ તમે શું જુઓ કે નારંગમુનિ એમ કે જાઓ ને પેલું એમ કે જંગલમાં ઝૂંપડી કરી પછી સત્યમ સાહેબ એટલે પેલા પરીક્ષા લેવા માટે બ્રહ્મા વિષ્ણુ માહિતી થઈ ગયા સત્યાંશને ત્યાં ઝૂંપડી પર ગયા અલગ જગાડ્યો અલગ જગાડ્યો ત્યાં પછી સત્યાંશે ભિક્ષા લઈને નીકળ્યો જંગલમાં તો આનાનો ભિક્ષા એ તો ફળફળ જ હતી લઈ નીકળ્યો ભિક્ષા આપવા ત્યાર પછી પેલા બ્રહ્મા વિષ્ણુ કે છે એવી રીતે ના એમ કે ભિક્ષા લઈએ એવી રીતે અમે ભિક્ષા ના લઈએ તો હું કેવી રીતે તમારે ચન્યો હોવો ના જોઈએ કબજો ના હોવો જોઈએ હાડે કઈ રહો કઈ વસ્તુ હોવી ત્યારે અમે ભિક્ષા દઈએ કઈ વાંધો નહીં એ રીતે કઈ ચિંતા કે કઈ વાંધો નહીં તમે ચિંતા ના કરતા પણ એને હાથમાં પાણી લીધું જો કઈ ખરેખર પતિવ્રતા હોય ખરે હું પતિવ્રતા નારી પતિવ્રતા હતી હોય તો ત્રણ કે બાળક બને એમ કરી પાણી છોડી દીધું બધા મારે પડે હર ખાત ભરાઈ દીધું તમે આ કેટલું બધું થતો ભર કહેવાય એટલું ધ્યાનથી ના આવડે એટલું ના થાય બને એટલું પતિની સેવા કરજો બેટા હો મેં તો બધીઓને કહું જેટલું ધ્યાનો બેઠી બધે તમે મારી દીકરીઓ છો તો કદાચ ભૂલ્યો હોય તો પાછો એકડો ભૂકજો કોઈ કઈ પોતે મારું મહેનત ભરે બાકી જિંદગી બેકાર જવાની છે કેળી વેળે ગુમ જશે એટલે કીધું કે વિવેક વર્ણી હેડ મત સમજાવીને ખાઈ લાવતો હે ઓહે ગલીમાં મારા સ્વામી બિરાજા ભૂલી જાવ દૂધી દીધું ઓહે ગલીમાં એટલે સ્વામી એટલે દસમા ધુવાની વાત કરી કહે કબીરા સુંદરા બરી જમરાની ખાતો આપણે બધા ભક્તિ કેમ કરવાની જમના હાથમાંથી બચવા માટે જમના હાથમાંથી આપણે બચી જવાનું એના માટે આપણે ભક્તિ કરવાની છે એના માટે બીજી વાણી કે તે સામે સમજી જાતું પેલો કહે તું ગજાનંદ પ્રતાપે નહી તો વેતો નંદી નો રેલો